नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો નવસારી લાઈવ। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રેરણા સ્ત્રોત એવા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે નવસારીમાં વિવિધ સ્થળે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજના દિવસને શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। જો કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એક શિક્ષણ શાસ્ત્રી હતા, તે સાથે તેઓ વિચારક અને ભારતીય જનસંઘના સ્થાપક હતા। ત્યારે આજે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સવારે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત ભાજપના અન્ય આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમ અંગે ભુરાલાલ શાહ શું કહી રહ્યા છે તે આવો જાણીએ। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો આજના બલિદાન દિવસે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા કમલમ કાર્યાલય ખાતે અમારા પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, અમારા જિલ્લાના પ્રભારી શ્રી રણજીતભાઈ ચીમના, આજના જે અમારા મુખ્ય વક્તા હતા સત્રના એવા શ્રી સુરેશભાઈ મકવાણા, અમારા જિલ્લાના બંને મહામંત્રી શ્રી, પ્રદેશના અમારા કારોબારી સભ્યશ્રીઓ અને બીજા અનેક પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આજે અમે કમલમ ખાતે અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો અને અમે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી। જે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો આજથી 70 વર્ષ પહેલાં સપનું હતું ને એમને જે લડત ઉપાડેલી કાશ્મીર ખાતેની, જે 70 વર્ષ પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કલમ 370 અને 35 એની કલમ રદ કરીને સાચા અર્થમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી હતી। આજે અમે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને વંદન કરીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આભાર। આ સાથે નવસારીના વોર્ડ નંબર 13માં નગરસેવકો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં લુન્સીકુઈ સેન્ટ્રલ બેંક પાછળ રવિશંકર આર્ટ ઓફ લિવિંગ હોલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ વોર્ડ નંબર 12માં ભૂત માતાનું મંદિર પંચવટી છાપરા રોડ ખાતે બલિદાન દિવસ નિમિત્તે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પવંદનાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત નવસારીના વોર્ડ નંબર 7ના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત અજીતભાઈ મહેતાની દુકાનમાં પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું। આ સાથે નવસારી શહેરના વોર્ડ નંબર 9માં આજરોજ શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં ભાજપ પાર્ટી સંગઠનના જિલ્લા કાર્યાલય મંત્રી સોનાલીબેન રસાળ, નગરપાલિકા ઉપપ્રમુખ જાગૃતિ દેસાઈ, નગરસેવકો નરેશભાઈ નાયકા, અલકાબેન પટેલ સહિત અન્ય સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કરવામાં આવ્યા હતા। તેમજ દાંતી ખાતે પણ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ ઉપરાંત જલાલપોરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય ઉપદંડક આરસી પટેલે પણ નવસારીમાં પોતાના ઘર આંગણે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પ અર્પિત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। આમ આજરોજ નવસારીમાં વિવિધ જગ્યાએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી વંદન કરી યાદ કરવામાં આવ્યા હતા। આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ। દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો। તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ। તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો। આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો। ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે।
જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.